રામ રામ સીતારામ બધાને, કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. વાગી ગયા છે અત્યારે 5:05 વાર છે ને આપણે. ફિક્સ ટાઈમ થયો છે પણ હજી થોડીક વાર લખ્યા, કારણ કે અમારે ચા પાકે છે ને અહીંયા બાજરાનો લોટ ને અમારે રાબ બનાવવામાં. રાબ બનાવે શાંતિ તો રાબ બની જાય, પછી આપણે આપણે પીએન જવાનું થાય ગામમાં. રાબ બનાવવામાં તો એવું છે કે હમણાં બે દિવસે ને ઢેફલા ખાતા ને હળદિયા ખાતા ને કઈ શાંતિ. સવારે બરગામ જવાનું હતું તો અહીંયા ટાઈમ ઘણો લઈ લીધો હતો, પછી સવારે વહેલો ઉઠ્યા, પાછા પછી ઓલા અડદિયા ખાતા, પછી રેડી થઈ ગયો, પછી બપોરે પાછા ખાતા, પછી હાંજે કઈ ન ઘટે વાલા એમ થયું. ચાલો તો અમારે રાબ તૈયાર થઈ છે, પછી રાબ મૂકે હવે આપણે થઈ મોડો, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. રામ સીતારામ બધાને, તો અત્યારે વાગ્યા છે 6:06 થોડીક વાર છે ને આપણે ભણ્યાને ભાગે આવ્યા 4:30 વાગે. હું કા વિડીયો ઉતારલા, મારા પપ્પા એ ઉતાર્યો હોય કે ન ઉતાર્યો હોય, કાલે પાછો મૂકવાનો હે, એટલે હું કા ઉતાર લાવી લઉં. ને આપણે અટાણા એવા આગળ દુકાને જવાના હે, કારણ કે આપણે નાસ્તો હજે કર્યો ને ભેણે નહીં ત્યાં ભાગે એવા, કારણ કે નાસ્તામાં કંઈ ઉતું નહીં, આપણે બધી ખાઈ લીધું. મારી માં જોઈ લ્યો, અમે હંસે બેઠા જોઈ લ્યો. હા મારે દુકાને જવું, ધાણી હું કાંઈક લેતો આવા, પછી આ તમે તરે દીઓ મકાઈ, કાશી મકાઈ લેતો આવી, પછી આ પોપકોર્ન કરે ને આપણે ખાઈ. હું તો હું દુકાન જા ને, નાસ્તો દઈ દે, નાસ્તો લાડવા હે, મમરાના છે, ઉડો હે, ઈ પછી નો ભાવે કાઈ મે ખાઈ ખાઈ ને, એક ને એક નો ભાવ નવીન નવીન જે હે. હમ હા, મારે લેતો આવી તો એ ને રવા નો લોટ લેતો આવી, અડધો કિલો. હા હાલો, તો આપણે અડધો કિલો રવા નો લોટ. તો હાલો, આપણી સાયકલ તૈયાર થઈ ગઈ, સાયકલ લઈને જવાનું હે, બાકી આપણે પરખે વાહન તો અત્યારે હે નહીં, તો હાલો જઈએ. તો આપણે બેઠા છે આપણા ધંધા ઉપર અને દિવ્યેશભાઈ આવ્યો અમારો કામ લેવા આવ્યો હોય. દિવ્યેશ કેવો આવ્યો અટાણે ભાઈ? અડધો કિલો રવો લેવાનો હે ને મકાઈ લેવાની હે. મકાઈ? હા મકાઈ કઈ ઓલી પોપકોર્ન કરવું, પોપકોર્ન પોપકોર્ન કરવાની મકાઈ લેવા આવ્યો. નાસ્તો બીજો કઈ ઘેર ઉતો કર્યો કે નથી કર્યો? દિનેશભાઈ અમારો મકાઈ ને રવો ને કાઢી દો ભાઈ, આ છોકરો આવ્યો લેવા, તો આપડે દેવું તો પડી છે. મકાઈ દિને લેતો આવ્યો ના પડી છે, દિવસ તો રવો પડ્યો છે. મકાઈ આપણે આવે ગઈ પોપકોર્ન કરવાની, રવા હા છે, રવાનું પેકેટ એલપી. અમાર દિવ્યેશભાઈ રવો ને મકાઈ લઈને જાય ગયા, પછી પોપકોર્ન કરવી ને જબલામ નાખી દો. દિવ્યેશભાઈ ને પોપકોર્ન કરવાની છે એટલે ઘેર જઈને મસાલાવાળી ધાણી બનાવે. ચાલો તો હવે બીજું કંઈક લેવાનું છે, બીજું કંઈ નથી, બીજું કંઈ તો છે નહીં. હાલો તો હવે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ, દિવ્યેશભાઈ ઘેર જાય તો ન્યા આવે તો ધાણી બનાવી છે તો થયું ને, તો પછી હાજી આપણી વિડીયો કન્ટિન્યુ કરી. આપણે આપણો સામાન લેવાનું હતો એ લઈને ઘરે પૂગે ગા, એવું મારી મમ્મીને કહીએ તો આપણે બનાવ દે માં. હા અમે લઈ આવ્યા સામાન, હા એવું ધાણી બનાવવાની હોય તો તમે એવું બનાવ દો ગેસને ચૂલે. હા તો અટાણે પૂણા હાથ છે કે આપણો ખાવાનો ટાઈમ તો થઈ ગયા છે, જો કે આજ નાસ્તાનું થઈ ગયું બહુ મોડું. અરે આવે તો રત ન કર લે, ના વાગો ને કોરો ખાઈ ઘડીક ને મોબાઈલ જોવે, ધાણીયું લેવા
પોપકોર્ન ફોડવાની બધી તૈયારી કરી. હાલો તો આપણું કુકર મેલાઈ ગયું છે, અંદર નાખી દીધું છે થોડુંક તેલ. આપણા પોપકોર્ન ખુલી ગયા, ગેસ થાય ચાલુ. હાલો તો પહેલાં કામ કરવાનું છે, હાલો એ તો પ્રેક્ટિકલ તમને બતાવવાના જ છે. હાલો તો આપણું તેલ ગરમ થઈ ગયું ને, એવું ધાણિયું નાખવાની તૈયારીમાં. હાલો નાખી દો. આપણે અંદર પ્રોસેસ ચાલુ થઈ ગઈ ધાણી બનવાની. તો આપડા અંદર પોપકોર્ન ફૂટે છે, તમને અવાજ આવતો હોય તો સાંભળો જઈએ. એવું ધીરે ધીરે ફૂટવાનું ચાલુ થઈ ગયું, બની જાય એટલે તમને પછી બતાવીએ. જોઈ લ્યો અવાજ, ફટફટ ફટફટ. ગેસ ધીમો છે. હાલો તો ધાણીઓ એવું થઈ ગયું છે, એવું અવાજ થોડોક ધીરો પડ્યો. વાહ આ પોપકોર્ન તો બહુ મસ્ત થઈ ગયા. એ બેઠા ઉતારી લ્યો, મસાલો બસાલો છાંટે ને પછી આપણે ખાઈએ કાંઈક. હું મારા દોસ્તાર છે એક દુકાને જે તમને મળ્યો, તો એ તો જોઈ લ્યો. અમાર બેન ખાવાના હે. એક મુઠ્ઠી માંથી તો એટલી થઈ ગઈ. હાલો હજી આ બનાવવાની છે એમ. હાલો એ તૈયાર થાય ત્યાં સુધી આપણે આમાં મીઠું ચટણી ચાટે લઈએ. તો આપણે ધાણીઓમાં જુઓ, એક તો ચટણી નાખવાની છે, એક મીઠું નાખવાનું છે, ને એક જલજીરા આપણી ફેવરેટ, એટલે સ્વાદ વધી જાય ને, મસાલા થોડાક વધારે પડે જાય એટલે મજા આવે ખાવાની. તો આપણે છાટીએ. હાલો હાલો તો આપણે મીઠું ચટણી જલજીરા બધી છાંટવાનું હોય, આપણે છાંટે દઈએ. હાલો તો આપણો આ બીજો ગણવો તૈયાર થઈ ગયો, થઈ ગયો ને. હા હા હાલો એ પણ લઈ લ્યો, એમાં મસાલો છાંટે દઈએ આપણે. હા તો આ છે એ મસાલા વગરની છે, બાકી આમાં જો મસાલો મસ્ત આવી ગયો છે ચટપટો. આમાં પણ નાખે ને પછી આપણે નાસ્તો કરી લઈએ. હાલો ધાણી મસ્ત બની છે, ઘરે બનાવેલી મસ્ત થાય, બહાર મળે એથી પણ સારી. મને તો લાગી, ભાઈ તમને કેવી લાગી? ધાણી બની ગઈ, આપણે એની બે ખાવા માંડ્યા. નાસ્તો આજ મોડો બહુ કર્યો, આપણે ખાવાના હે ઠંડા ઠંડા ટમેટા. તો આપણે ઠંડા ઠંડા ટમેટા કાઢી લીધા હે, અને એ આપણે ઈ થાળીમાં મોરવાના હે. ચાકુ ગીની ગઈ. હાલો તો આપણે મમ્મી મોરે દે એટલે આપણે મોરવા તો નહીં પડે. ના ના હંસો પછી આયકા રાખ્યો. આજે નાસ્તો જડ્યો તા મોડો, પણ બહુ મસ્ત જડ્યો. મસ્ત જડ્યો હિયારો હે, ઠંડા ટમેટા ખવાય ને પીવા. હાલો તો એવો મસાલો બસાલો સાટે ખાઈએ. ચાલો તો આપણા ટમેટા થઈ ગયા હે તૈયાર. એવા આમાં પણ ચટણી મીઠું ખાડ છાટે પછી ઠંડા ઠંડા ખાવાના હે.
મજા આવે છે ચટપટા ખાવાની. ચાલો તો આપણા મસ્ત ઠંડા ઠંડા ટમેટા છે. વાહ, હા હા, મસાલો છે તીખો તીખો એટલે ખાવાની મજા આવે. શરદી થાય તો ખાવાની તો મજા આવે. શરદી થાય તો મેટે જાય. એક દી હવાર માં રાબુ કર ખાતો તો ખબર ને, આજ મને શરદી થઈ હતી, રાબ કર દે માંદે, રાબ કર દે ને, આજ ટમેટા અટાણે ખાઈ જે હવાર કેતો ને કે રાબ કર દે. તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો, ધાણિયું ને ઠંડા ટમેટા ખાધા, શરદી હે તોય ખાધા, એ આગળ જોઈએ કામ થાય. પણ નાસ્તો કરવાની મજા આવી. સાંજે મળશું, મારા પપ્પા આવશે એટલે. તો ફાઇનલી આપણે ઘેર ભાગી આવ્યા, આપણી ગાડી અહીંયા રહી ગઈ, પેલો ભીડ વાગ્યો હતો અને ઓલરેડી અત્યારે થઈ ગયા છે 9. અમારે અહીંયા ઘરમાં ગરમ રસોઈ બને, વાહ, અખવા રીંગણાનું શાક બનાવ્યું શાંતિ. એ કા શાંતિ તારી જોઈ તો અખવા રીંગણાનું શાક ભાવે શાંતિ એમ કે રીંગણાનું શાક બનાવ્યું અખવા હવે જે ભરેલા રીંગણા કઈ તો એ નવજિયા કઈ અને ઘરમાં ગરમ રોટલી બને. ચાલો તો હવે તો લાસ્ટ લાગે છે, છેલ્લે છે ને. અમારા દિવ્યાસભાઈ અહીંયા મોબાઈલમાં કૂકા મારે નથી મારતા મારે. ચાલો તો હવે આપણે ખાવાની તૈયારી કરીશું, જરાક હાથું ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જાય તો એમ શાંતિની બે રોટલી સાથે બની જાય, પછી ખાઈ લઈએ. ચાલો તો મસ્ત આપણે જમી લીધું અને એની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ સીતારામ.